તારા રાજને બરબાદ કરવા મારો સાવ અજાવી રહ્યો છે, મારો સાવ અજાવી રહ્યો છે. એટલે તું રાજગઢના રાજવીને લૂંટારો કે છે? અરે તું ભલે રાજા કહેવાય, પણ જા જઈને પૂછ તારી પ્રજાને, એ તને રાજા નહીં પણ લૂંટારો કે છે. લૂંટારો? અરે મેં તો તારા જેવા અનેક પાપીઓને લૂંટી લૂંટીને દોલત ગરીબોને દાન કરી છે. ફરક માત્ર એટલો જ છે કે તારા જેવા પાપીઓ સત્તાના સિંહાસન પર બેસીને રાજા કેવડાવે છે, જ્યારે હું તો ગરીબોના હૃદય સિંહાસન પર બિરાજેલો રાજા છું. એક ખાસ ખબર છે. શું છે? તમે ઘણા સગપણ ઠુકરાવ્યા છે, પણ હવે તો જોગરાસિંહ આવી રહ્યા છે, એને તમે ના નહીં પાડી શકો. જોગરાસિંહ? મારો રોગની આગમાં એ પાગલ થઈ જશે, પણ મારા મનમાં વસે એવો મારા આ ધરતી પર હજુ જન્મ્યો નથી. શું નામ છે તમારું? જેને જાણવાની જરૂર હશે એ પૂછી લેશે. ના ના, નામ પૂછા વગર એમને જવા નહીં દેતી. રાજકુમારી, આ સોનાના સિક્કામાં એટલી તાકાત નથી જે મારા જોગરાજના બહુપાશમાં છે. જોગરાજને તમે મારી પાસેથી ખરીદી નહીં શકો. એટલે તને મોતનો પણ ડર નથી એમ? પ્રેમ કરનારા દુનિયાથી ડરતા નથી રાજકુમારી, ને એ વાત તો મને મારા જોગરાજે શીખડાવી છે. અરે પ્રેમ માટે જીવ આપી દેનારા તો દુનિયામાં મરીને પણ અમર થઈ જાય છે, ને એના મોત પર આખી દુનિયા આંસુ આવે છે. પ્રીત મરશે નહીં, પ્રીત મરશે નહીં, પ્રીત કરનારા દુનિયાથી ડરશે નહીં, પ્રીત કરનારા દુનિયાથી ડરશે નહીં. અરે વિશ્વામિત્રના પગ તો જોગી જતીઓની કાંટાની કાંકરાવાળી ભૂમિ પર જ ચાલવાને ટેવાયેલા હતા, એટલે આ રૂપની લપસણી ધરતી પર પગ મારતા જ લપસી ગયા. પણ આ જોગરાજના પગમાં તો અત્યાર સુધીમાં તારા જેવા રૂપના અનેક જમો આવ્યા અને એને ઠોકર મારીને ઉડાવી દીધા છે. સમજી? જા, ચાલી જાય થી. જાઓ, હમીરસિંહને સંદેશો કહેવડાવો કે મારો હાવજ, મારો જોગરાજ તમારા રાજના રખવાળા કરવા આવી રહ્યો છે. કોણ છે બે માથાનો જોગરાજ? એ આસમાનમાં ગરજતા મેઘને પડકારવાની હિંમત કરે છે. એના સ્વાગતમાં કંકુના છાટણા નહીં પણ લોહીની નદીઓ વહેશે, લોહીની નદીઓ. સબસ્ક્રાઇબ કરો અલ્ટ્રા ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન ક્લિક કરો અને અલ્ટ્રા ગુજરાતી તરફથી લેટેસ્ટ માહિતી મેળવો.